नमस्कार, आप જોઈ રહ્યા છો જી 24 કલાક, હું છું આપની સાથે ધરા। પ્રધાનમંત્રી મોદીએ કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો છે। 1 માર્ચે પીએમ નરેન્દ્ર મોદીએ પહેલો ડોઝ લીધો હતો, દિલ્હી એમ્સમાં લીધો છે વેક્સિનનો બીજો ડોઝ। લોકોને પણ કોરોનાની રસી લેવાની પીએમ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવેક્સિનનો બીજો ડોઝ લીધો છે। પુડુચેરીના પી નિવેદા અને પંજાબના નિશા શર્માએ પ્રધાનમંત્રી મોદીને કોરોનાની રસીનો બીજો ડોઝ આપ્યો છે। પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી તમામને ડર્યા વગર રસી લેવા માટે અપીલ કરી। પ્રધાનમંત્રીએ કહ્યું, દેશને કોરોના મુક્ત બનાવવા માટે તમામ દેશવાસીઓ મદદ કરે, કોઈ પણ જાતના ડર વગર તમામ લોકો રસી લે। પ્રધાનમંત્રી મોદીએ આ અપીલ કરી છે। રસી પૂરી રીતે સુરક્ષિત છે, આ વાતનું ઉત્તમ ઉદાહરણ ખુદ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે। પીએમ દ્વારા पहलो डोज 1 मार्चे लेवामां आव्यो अने बीजो डोज आजे एम्स खाते लीधो छे। आज सुबह ही हमें पता चला कि सर अपनी कोवैक्सीन की सेकेंड डोज के लिए एम्स आ रहे हैं और हमें उन्हें वैक्सीनेट करना है। हमने उनको वैक्सीन की सेकेंड डोज दी और हमें बहुत अच्छा लगा उनसे मिलके, और फिर उनसे थोड़ी सी बातचीत भी हुई। उन्होंने पूछा कि हम कहाँ से हैं और फिर एक फ़ोटोग्राफ ली, एंड इट वाज रियली वेरी मेमोरेबल मोमेंट फॉर मी कि उनसे मिलने का मौका मिला और उन्हें वैक्सीनेट करने का मौका मिला इस पैंडेमिक सिचुएशन में। सो थैंक यू। आज आई हैड अनदर अपॉर्चुनिटी टू मीट सर टू वैक्सीनेट हिम फॉर द सेकेंड टाइम। आई असिस्टेड सिस्टर निशा। Basically, I'm from Pondicherry, as already told. I was elated again. I got a second opportunity to meet sir. अच्छा लगा सर से, फिर से बातचीत हुई, एक फोटो भी लिए थे हमने। पीएम ने तमाम सीएम साथे आज मळशे बैठक, बात करिए तेनी। आज तमाम राज्यना सीएम साथे पीएम नरेंद्र मोदी वीडियो कॉन्फ्रेंस थी मीटिंग करशे। કોરોનાની પરિસ્થિતિ પર પ્રધાનમંત્રી મોદી કરશે ચર્ચા। ગુજરાત સહિતના રાજ્યોમાં વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, કોરોનાની પરિસ્થિતિ અને રસીકરણની કામગીરી પર ચર્ચા કરવામાં આવશે। વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સાંજે 6 વાગ્યે પીએમ મોદી તમામ સીએમ સાથે ચર્ચા કરશે। કોરોના સામે લડવા માટે ગઈકાલથી જ ગુજરાતના 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે અને નિયમો પણ વધારે કડક બનાવવામાં આવ્યા। તેવામાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ભાગ લેવાના છે। આ અગાઉ પ્રધાનમંત્રીએ રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ મુદ્દે હાઈ લેવલ બેઠક યોજી હતી, જેમાં કોરોનાના મુદ્દે અને રસીકરણ પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં પણ કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને ડોક્ટર વિનોદ પોલ હાજર રહ્યા હતા। ત્યારે હવે આજે પ્રધાનમંત્રી મોદી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની પરિસ્થિતિ અંગે અને સાથે જ રસીકરણ અંગે ચર્ચા કરશે, વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરશે।